રાપર ખાતે તંત્રની ઘોર બેદરકારીના કારણે ન્યાય કોર્ટ પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ઉપર વારંવાર ચેનચાળા. રાપર આજે ન્યાય કોર્ટ બહાર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી પ્રતિમા પર કોઈ અસામાજિક તત્વો દ્વારા પથરાઓ મારી અપમાનિત કરેલ, જેની જાણ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપને થતા જૂના કાર્યકરો પ્રતિમા પાસે એકત્ર થઈ નગરપાલિકા તેમજ રાપર પોલીસને જાણ કરેલ અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરી. યુવા ગ્રુપના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ પ્રતિમાને આના પહેલાં પણ કોઈએ લેભાગુ તત્વો દ્વારા નુકસાન પહોંચાડેલ છે અને હમણાં થોડા દિવસ પહેલાં પણ આ પ્રતિમા સાથે કોઈ વાહન અથડાવી પ્લેટફોર્મને નુકસાન પહોંચાડેલ છે તેમજ પ્રતિમાને સુરક્ષિત રાખવા અગાઉ પણ અમે રજૂઆતો કરેલ છે, પણ આજ સુધી વહીવટીતંત્ર કે પોલીસ તંત્ર તરફથી કોઈ યોગ્ય કામગીરી કે કાર્યવાહી ન કરી હોવાના કારણે આવા અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળ્યું હોય એવું અમને જણાય છે, જેથી હવે તાત્કાલિક ધોરણે આ પ્રતિમાને સુરક્ષિત કરવા સીસીટીવી કેમેરા અને પ્રતિમાની ફરતે સુરક્ષા માટે જે ગ્રીન છે તેની ઊંચાઈ વધારવામાં આવે અને ખંડિત પ્રતિમાને બદલવામાં આવે. સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હાલ પ્રતિમાને જે નુકસાન પહોંચાડી ગયેલ છે એ વ્યક્તિની શોધી તેની વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીને 28 કલાકમાં પકડી પાડવામાં આવે, નહીતર રાપરમાં જલંદ અને ઉગ્ર આંદોલન કરાશે જેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે. અને આવા અસામાજિક તત્વો પણ એ ધ્યાન રાખે કે પ્રતિમાને નુકસાન પહોંચાડવાથી એમના વિચારો ખતમ નહીં કરી શકાય. જો કોઈને પણ બાબા સાહેબ આંબેડકરથી તકલીફ હોય તો આ તાલુકામાં હજારો આંબેડકર વાદ્યો છે, એમને મળો, અમે આપની સેવામાં હાજર છીએ. તેમજ આ ઘટના લગાતાર 3 વખત બનેલ છે પણ પોલીસ પ્રશાસન અને પાલિકાએ પોતાની જવાબદારી ન નિભાવી હોવાના કારણે આવા અસામાજિક તત્વોનું મનોબળ વધ્યું છે. 2 દિવસમાં આરોપી નહીં પકડાય તો રાપરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે. આગામી 11 તારીખે આ બાબતે ગ્રુપ અને સમાજ આંદોલન કરશે. સંજય ગોવિલ, ZSTV કચ્છ.